જોયા બિલાડી પ્રેમી છે. તે અત્યારે કેટલીક બિલાડીઓનું ધ્યાન રાખી રહી છે, પરંતુ તે બીજા કેટલાક નાના સુંદર બચ્ચાઓને દત્તક લેવા માટે ના નથી પાડી શકતી. મોટા ઘરમાં શિફ્ટ થયા બાદ જોયા અચળ દરે બિલાડીઓને દત્તક લઈ રહી છે. જોયા શિફ્ટ થઈ ત્યાર પછીના સમય ટીના વિધેય તરીકે તેના ઘરમાં બિલાડીઓની સંખ્યા કેપિટલ સી નીચે દર્શાવી છે. તો જોયા બિલાડીઓને દત્તક લેવાનું ચાલુ રાખે છે. તેનું ઘર બિલાડીઓથી ભરાતું ને ભરાતું જ જાય છે. આ પ્રશ્નમાં આપણને કહ્યું છે કે તે અચળ દરે બિલાડીઓને દત્તક લઈ રહી છે. તો હવે આપણે આ વિકલ્પ જોઈએ અને તેમાંથી કયો વિકલ્પ સાચો છે તે નક્કી કરીએ. હવે અહીં આ તે નવા ઘરમાં શિફ્ટ થઈ ત્યાર પછીનો સમય બતાવે છે. હવે ટી બરાબર ઝીરો સમય આગળ જ્યારે તે નવા ઘરમાં શિફ્ટ થઈ ત્યારે અહીં ભાઈની કિંમત 10 છે, એટલે કે તેની પાસે 10 બિલાડી હોય એવું લાગે છે. પ્રથમ વિકલ્પમાં આપણને કહ્યું છે કે જોયા જ્યારે શિફ્ટ થઈ ત્યારે તેની પાસે 10 બિલાડીઓ હતી. આલેખને જોતા તે સાચું લાગે છે. વિકલ્પનો પ્રથમ ભાગ સાચો છે. ત્યારબાદ તેણે દરરોજ 2 બિલાડી, હવે તે જે દરે બિલાડીઓને દત્તક લઈ રહી છે તે શોધીએ. તેના માટે આપણે આ રેખા પર બીજું બિંદુ શોધીશું. આપણે અહીં આ બિંદુ જાણીએ છીએ. જ્યારે તે મોટા ઘરમાં શિફ્ટ થઈ એટલે કે ટી બરાબર ઝીરો સમય આગળ તેની પાસે 10 બિલાડીઓ હતી. હવે અહીં આ બિંદુને સમજવું થોડું સરળ લાગે છે. દિવસોની સંખ્યા 15 છે ત્યારે તેની પાસે બિલાડીઓની સંખ્યા 40 છે. હવે અહીં સમયમાં થતો ફેરફાર 15 છે, દિવસોની સંખ્યામાં થતો ફેરફાર 15 છે, તો બિલાડીઓની સંખ્યામાં થતો ફેરફાર કેટલો છે? તેની પાસે 10 બિલાડીઓ હતી અને 15 દિવસ પછી તેની પાસે 40 બિલાડીઓ છે. આમ તે 10 થી 40 પર ગઈ માટે આપણે કહી શકીએ કે ડેલ્ટા સી બરાબર 30. આમ બિલાડીની સંખ્યામાં થતો ફેરફાર ભાગ્યા દિવસોમાં થતો ફેરફાર બરાબર 30 ભાગ્યા 15 થાય, જેના બરાબર 2 થાય. આમ તે પ્રતિ દિવસ 2 બિલાડીઓ દત્તક લઈ રહી છે એવું લાગે છે. જો તે પ્રતિ દિવસ 2 બિલાડીઓને દત્તક લેતી હોય તો 15 દિવસ પછી તેની પાસે 30 બિલાડીઓ વધારે હશે. તેથી અહીં આ વિકલ્પ સાચો હોય એવું લાગે છે. બાકીના વિકલ્પો ખોટા જ હશે, પરંતુ આપણે તેની ચકાસણી કરી શકીએ. જોયા જ્યારે શિફ્ટ થઈ ત્યારે તેની પાસે 3 બિલાડીઓ હતી. આ ખોટું છે. 3 લગભગ અહીં આવે માટે અહીં આ વિકલ્પ ખોટો છે. જોયા જ્યારે શિફ્ટ થઈ ત્યારે તેની પાસે 10 બિલાડીઓ હતી અને ત્યારબાદ તેણે દર 2 દિવસે 1 બિલાડી. આમ અહીં આનો અર્થ 1/2 થાય, પરંતુ આપણને જવાબ 2 મળે છે. 15 દિવસ પછી આપણી પાસે 40 બિલાડીઓ છે માટે અહીં આ વિકલ્પ પણ ખોટો છે. જોયા જ્યારે શિફ્ટ થઈ ત્યારે તેની પાસે 3 બિલાડીઓ હતી. આપણે જાણીએ છીએ કે આ ખોટું જ છે, તેથી સાચો વિકલ્પ પ્રથમ વિકલ્પ થશે.